नमस्कार, लोकसत्ता वडोदरामा आपનું સ્વાગત છે। વડોદરામાં ઉછમણું કરનાર શ્રી મુક્ત જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના માલિકો તેમજ એક અજાણ્યા સરકારી કર્મચારી સામે બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે। બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજરની ફરિયાદના આધારે સીબીઆઈએ શ્રી મુક્ત જ્વેલર્સના હર્ષ ગોપાલભાઈ સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મુક્ત જ્વેલર્સ દ્વારા બેંક સાથે 173.63 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ સીબીઆઈના બેંક સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા શહેરના બીપીસી રોડ સ્થિત શ્રી મુક્ત જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડે વર્ષ 2013માં બેંક ઓફ બરોડા પાસેથી લેટર ઓફ ક્રેડિટ, કેશ ક્રેડિટ અને ટીમ લોન ફેસિલિટી દ્વારા કરોડો રૂપિયાની લોન લીધી હતી। આ લોન સમયસર ચૂકવવામાં ન આવતા વર્ષ 2016માં શ્રી મુક્ત જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અચાનક જ એશિયાના સૌથી મોટા જ્વેલરી શોરૂમના શટર બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે બેંક ઓફ બરોડા સહિતની કેટલીક બેંક તેમજ શહેરના અનેક રાજકીય નેતાઓ તેમજ બિલ્ડરો અને વગદાર લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા। આ લોન સમયસર ચૂકવવામાં ન આવતા 2016ના ફેબ્રુઆરી માસમાં બેંક ઓફ બરોડાએ શ્રી મુક્ત જ્વેલર્સનું અકાઉન્ટ એનપીએ જાહેર કર્યું હતું। બેંક દ્વારા વારંવાર શ્રી મુક્ત જ્વેલર્સને લેખિત અને મૌખિક રીતે નાણાં ચૂકવવાનું કહેવામાં આવતું હતું, તેમ છતાં નાણાં ન ચૂકવાતા શ્રી મુક્ત જ્વેલર્સને 2018માં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવી હતી। ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા તેમની ક્રેડિટનો ખોટો ઉપયોગ કરી તેમની સાથે 173.63 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈમાં ફરિયાદ કરવામાં આવી છે। બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર દક્ષા શાહ દ્વારા સીબીઆઈના બેંક સિક્યોરિટી એન્ડ ફ્રોડ સેલના જોઈન્ટ ડિરેક્ટરને લેખિતમાં સંપૂર્ણ વિગતો સાથે અરજી આપવામાં આવી હતી, જે અરજીમાં તેમણે જણાવ્યું હતું કે મુક્ત જ્વેલર્સના માલિક હર્ષ ગોપાલભાઈ સોની અને એક અજાણ્યા સરકારી કર્મચારી દ્વારા બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી છે। સુયોજિત રીતે છેતરપિંડી કરવાના આશયથી મુક્ત જ્વેલર્સના ડાયરેક્ટર હર્ષ સોની અને તેમના સપ્લાયર્સ દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું, તો શ્રી મુક્ત જ્વેલર્સ ઉઠી ગયા બાદ માલિક ગોપાલભાઈ સોનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું। ત્યારબાદ તેમનો પરિવાર લાપતા થઈ ગયો હતો। ત્યારે શહેરમાં 500 કરોડ રૂપિયાનું ઉઠમણું કરનાર શ્રી મુક્ત જ્વેલર્સ સામે બેંક ઓફ બરોડાએ 173 કરોડની છેતરપિંડીની સીબીઆઈમાં ફરિયાદ કરી છે। વિજયને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।